જૈન મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાના ચૌદમાં આપતાના ટેટસ વિશે કે પીએમ કિસાન યોજનાનો ચૌદમાં હપ્તો જે પણ ખેડૂતોના ખાતામાં જમા થયો છે તેનું ટેટસ કઈ રીતે ચેક કરવાનું રહેશે અથવા તો પીએમ કિસાન યોજનાનો રૂપિયા બે હજારનો ચૌદમાં હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો નથી તો તે સ્ટેટસ ચેક કરી અને ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે તો આજના આ વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરવાના છીએ તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આ જે પણ ખેડૂતો લાભ લઈ રહ્યા છે એટલે કે જે પણ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે તેને દેશના પ્રધાનમંત્રી દ્વારા પીએમ કિસાન યોજનાનો રૂપિયા બે હજારનો ચૌદમો હપ્તો આપી દેવામાં આવ્યો છે તો આ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો કે નહીં તેનું સ્ટેટસ ચેક કરી અને તમે ચેક કરી શકો છો કે કયા ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો હપ્તો જમો કરવામાં આવ્યો છે તો આ સ્ટેટસ ચેક કરવા માટે સર્વપ્રથમ તમારે ગૂગલમાં આવી જવાનું રહેશે અને ત્યાં જઈ તમારે પીએમ કિસાન લખી અને તેને સર્ચ કરવાનું રહેશે જેવું મિત્રો તમે પીએમ કિસાન લખી અને તેને સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમારી સમક્ષ પ્રથમ વેબસાઈટ જોવા મળશે કે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન તો આ વેબસાઇટને તમારે સર્વપ્રથમ છે તે ઓપન કરી લેવાની રહેશે મિત્રો આ વેબસાઇટ ખાસ એક વખત તમારે ચેક કરી લેવાનું રહેશે કે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે આ તેની ગવર્મેન્ટ વેબસાઇટ છે તો આ વેબસાઇટ દ્વારા તમે પીએમ કિસાન યોજનામાં તમારું સ્ટેટસ ચેક કરી શકો છો તો મિત્રો આ પીએમ કિસાન યોજના ઓફિશિયલ વેબસાઇટ છે આ પ્રકારે આ વેબસાઇટ તમને જોવા મળશે આ તેનો હોમ પેજ છે તે તમને આ પ્રકારે જોવા મળશે અહીં તમને વિવિધ પ્રકારના ફાર્મર કોર્નરમાં ઓપ્શન જોવા મળે છે એમાં એ તમને ગુલાબી કલરમાં એક ઓપ્શન જોવા મળે છે કે નાવ યોર સ્ટેટસ તો આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો એટલે તમને પીએમ કિસાન યોજનામાં તમારું સ્ટેટસ ચેક કરવા માટેના ઓપ્શન આપી દેવામાં આવશે મિત્રો અહીં તમે પીએમ કિસાન યોજનામાં તમારું સ્ટેટસ છે તે તમારે તમારા રજીસ્ટ્રેશન નંબર અને ત્યારબાદ કેપચા કોડ લખી અને ત્યારબાદ ગેટ ડેટા બટન ઉપર ક્લિક કરી અને તમારે તમારું સ્ટેટસ છે તે ચેક કરવાનું રહેશે તો મિત્રો પીએમ કિસાન યોજનામાં તમારે તમારું રજીસ્ટ્રેશન નંબર તમને ખબર નથી અથવા તો યાદ નથી તો તમે અહીં તમને એક ઓપ્શન જોવા મળે છે નાફ યોર રજીસ્ટ્રેશન નંબર તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે ત્યારબાદ તમે તમારો રજિસ્ટ્રેશન નંબર છે તે બે રીતે શોધી શકો છો એક છે મોબાઈલ નંબર એટલે કે તમે પીએમ કિસાન યોજનામાં ઈ કેવાય કરતી વખતે જે પણ મોબાઈલ નંબર આપેલા હોય તે મોબાઈલ નંબર લખી કેપ્ચા કોડ લખી અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારો છે તે રજીસ્ટ્રેશન નંબર તમને જોવા મળશે અને એવી જ રીતે તમે અહીં તમારો આધાર કાર્ડ નંબર એટલે કે ખેડૂતોએ પોતાનું ફોર્મ ભરતે વખતે જે પણ આધાર કાર્ડ આપેલા હતા એ આધાર કાર્ડનો નંબર છે તે લખી અને ત્યારબાદ તેને છે તે કેપ્ચાકોડ લખી અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરી દેશો તો અહીં તમને તમારો રજીસ્ટ્રેશન નંબર છે તે ડિસ્પ્લે ઉપર જોવા મળશે ત્યારબાદ મિત્રો તમારે બેક આવી જવાનું રહેશે અને ત્યારબાદ તમારે પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ ચેક કરવા માટે છે તો સર્વપ્રથમ છે તે નવ યોર સ્ટેટસનો ઓપ્શન તમને જોવા મળે છે તો આ ઓપ્શન ઉપર ફરીથી આવી જવાનું રહેશે અને આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો અને ત્યારબાદ અહીં તમારે તમારા રજીસ્ટ્રેશન નંબર અને કોડ લખી અને ગેટ ડાટા બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો મિત્રો હું એ મારા રજીસ્ટ્રેશન નંબર અને કોડ લખી અને ગેટ ડાટા બટન ઉપર ક્લિક કરી દઉં ત્યારબાદ મિત્રો તમે તમારો રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ લખી અને ગેટ ડેટા બટન ઉપર ક્લિક કરી દેશો એટલે આ પ્રકારે તમારું સ્ટેટસ છે તે તમને અહીં જોવા મળશે તેમાં સર્વપ્રથમ અહીં તમને પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે તમારી વિગતો છે તે જોવા મળશે એમાં એ છે તે ખેડૂતનો રજિસ્ટ્રેશન નંબર તેને કઈ તારીખે રજીસ્ટ્રેશન કરેલું છે એટલે કે કઈ તારીખે ફોર્મ ભરેલું છે તે જોવા મળશે ખેડૂતનું નામ જોવા મળશે એનું એડ્રેસ જોવા મળશે મોબાઈલ નંબર જોવા મળશે ખેડૂતના પિતાનું નામ વગેરે છે તે જોવા મળશે અને ત્યારબાદ અહીં તમને એલિજિબિલિટી સ્ટેટસનો તમને ઓપ્શન જોવા મળે છે કે એટલે કે તમે આ યોજનામાં પાત્ર પાત્રતા ધરાવો છો કે નહીં તે તમને અહીં જોવા મળશે તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે એલિજિબિલિટી સ્ટેટસ છે તેમાં લેન્ડ શેડિંગ યસ હોવું જોઈએ ઈ કેવાયસી સ્ટેટસ છે તે પણ યસ હોવું જોઈએ અને તમારું આધાર કાર્ડ છે તે બેંક એકાઉન્ટ સાથે લિંક હશે તો ત્રણેય ઓપ્શન છે તે ગ્રીન હોવા જોઈએ જો મિત્રો અહીં તમારા ત્રણેય ઓપ્શન છે તેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં રેડ ચોકડી મારેલું છે તો તમે છે તે આ યોજનામાં પાત્રતા ધરાવતા નથી એટલે કે તમારે લેન્ડ સેડિંગ એ ન હોય તો તમારે યસ કરાવવાનું રહેશે એવી જ રીતે તમારે ઈ કેવાયસી છે તે ન હોય તો તમારે યસ કરાવવાનું રહેશે અને તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક નહીં હોય તો ત્યાં પણ તમને રેડ કલરની ચોકડી જોવા મળશે તો એ પણ તમારે યસ કરાવવાનું રહેશે જો તમારી આ ત્રણેય ચોકડીઓ છે એટલે કે આ ત્રણેય સ્ટેટસ છે તો યસ હશે તો જ તમારા ખાતામાં રૂપિયા બે હજારનો ચૌદમાં આપતો છે તે જમા કરવામાં આવશે તો સર્વ પ્રથમ તમારા આ પોર્ટલ ઉપર તમારું સ્ટેટસ ચેક કરી અને આ ઓપ્શન ગ્રીન છે અને તેમાં યસ લખેલું છે એ એક વખત તમારે ચેક કરી લેવાનું રહેશે અને ત્યારબાદ અહીં તમારે તમારો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં તે જોવા માટે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિટેલનો ઓપ્શન તમને જોવા મળે છે આમાં તમને તમારા દરેક હપ્તાની વિગતો જોવા મળે છે તો અહીંથી તમારે ચૌદમો હપ્તો છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ તમારે આ પેડને સ્ટ્રોલ કરી અને નીચે આવી જવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે નીચે આવી જશો એટલે આ પ્રકારે તમારી વિગત છે તે ચૌદમાં હપ્તાની જોવા મળશે અહીં તમને એફટીઓ પ્રોસીડ છે તે દેખાડશે કારણ કે હજી બે હજાર રૂપિયાનો ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે એટલે કે તેને ખાતામાં જમા થઈ ગયો છે અને એસએમએસ પણ આવી ગયેલ છે પરંતુ હાલ આ સ્ટેટસ છે તે અપડેટ થયેલ નથી તો મિત્રો અહીં છે તે તમે થોડા દિવસો પછી ટ્રાય કરશો તો અહીં તમારા હપ્તાની વિગત છે તે તમને બતાવશે કે તમારો હપ્તો બેંક એકાઉન્ટમાં જમા થયો કે નહીં કઈ તારીખે થયો છે તમારા કયા એકાઉન્ટ નંબરમાં જમા થયો છે કઈ બેંકમાં જમા થયો છે વગેરે વિગતો તમને અહીં જોવા મળશે મિત્રો હાલ જે પણ ખેડૂતોના ખાતામાં હપ્તા જમા થયા છે તેને તેના બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો એનામાં તમને એસએમએસ દ્વારા છે તે જાણ થઈ ગયા હશે કે આ હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં તો આવી રીતે મિત્રો તમે પીએમ કિસાન યોજનામાં તમારો સ્ટેટસ ચેક કરી અને તમને હપ્તો મળ્યો કે નહીં તેનું સ્ટેટસ ચેક કરી શકો છો તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના સરકારી ભરતી જમીન રેકોર્ડ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ શ્રમ કાર્ડ પાન કાર્ડ લાયસન્સ પીએમ કિસાન આઈ ખેડૂત ડિજિટલ ગુજરાત ઈ સમાજ કલ્યાણ જ સંબંધ તથા અન્ય રસપ્રદ માહિતી સભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો અને આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સબ્સ્ક્રાઇબ કરવું તે સાવ એકદમ ફ્રી છે તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈ હિન્દ